हेलो फ्रेंड्स, हाउ आर यू? वेलकम टू आवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। प्लीज़ लाइक, सब्सक्राइब, शेयर एंड प्रेस बेल आइकॉन फॉर नोटिफिकेशंस। थैंक यू। जय माताजी। विद्यार्थी मित्रों, वेलकम टू ऑनलाइन लेक्चर ऑफ ध्यान कॉमर्स ग्रुप ट्यूशन। कॉस्ट अने फाइनांस अकाउंट सब्जेक्ट अंदर बाळको, हवे आजे तीजू प्रकरण आपणे स्टार्ट करवा जई रह्या छे, प्रक्रियाना हिसाबो त्रण। चलो बाळको, हवे आपणे प्रक्रिया त्रणना हिसाबोमां जे पद्धतिनो अभ्यास करवानो छे एने पूर्ण एकमना हिसाबो तरीके ओळखवामां आवे छे। હવે પૂર્ણ એકમના હિસાબોમાં પ્રક્રિયાના હિસાબો કઈ રીતે રજૂ કરવા બાળકો, જેના માટે આપણે નીચે મુજબના ખાતા તૈયાર કરવાના છે। પ્રક્રિયા ત્રણના હિસાબો ગણતી વખતે નીચે મુજબના ખાતા તૈયાર કરવામાં આવે છે। સૌ પ્રથમ એક નંબરમાં બાળકો, પ્રક્રિયા ખાતું, જે આપણે પ્રક્રિયા એકમાં તૈયાર કરતા હતા એ જ રીતે વિગત એકમ રકમના આધારે તૈયાર કરવાનું છે। બે નંબરમાં પૂર્ણ એકમોની ગણતરી દર્શાવતું પત્રક, એ કંઈક નવા સ્વરૂપે રજૂ કરવાનું છે બાળકો। ત્રણ નંબરમાં એકમ દીઠ પડતરનું પત્રક, ચાર નંબરમાં મૂલ્યાંકન પત્રક, પાંચ નંબરમાં અસામાન્ય બગાડ કે વધારાનું ખાતું। એટલે એવું કહી શકાય કે બાળકો, પહેલું અને પાંચમું ખાતું આપણે જે ભણ્યા છીએ છે, બે ત્રણ અને ચાર નંબરમાં કઈ રીતે હિસાબી અસર આપવાની એ આપણે કંઈક નવું શીખવાનું છે। એના પછી બાળકો, પ્રક્રિયાના હિસાબો ત્રણ બહુ જ ઓકવર્ડ છે, એના અંદર કયા દાખલામાં કઈ રીત વાપરવી એ સમજાય એના માટે ધ્યાન કોમર્સે તમારા માટે સ્પેશિયલ ટેકનિક બનાવી છે, જે ચેકબુકમાં આપી નથી। નોંધ નંબર એક, પ્રક્રિયા ત્રણના હિસાબો ગણતી વખતે નીચે મુજબની પદ્ધતિઓના દાખલા પૂછાય છે। તમને યાદ રહે બાળકો, એટલે મેં જુદા જુદા દાખલાને પદ્ધતિમાં ફેરવ્યા છે। એક નંબર, સાદો સ્ટોક વગરનો દાખલો, જે આજના લેક્ચરમાં સ્ટાર્ટ થશે। બે નંબર, શરૂઆતના સ્ટોકવાળો ફીફો પદ્ધતિવાળો દાખલો। ત્રણ નંબર, શરૂઆતના સ્ટોકવાળો સરેરાશ પદ્ધતિવાળો દાખલો। ચાર નંબર, શરૂઆતના સ્ટોકવાળો ફીફો પદ્ધતિવાળો દાખલો, માલસામાન એક અને બે સાથે। પાંચ નંબર, શરૂઆતના સ્ટોકવાળો સરેરાશ પદ્ધતિવાળો દાખલો, માલસામાન એક બે સાથે। એટલે જોવા જાઓ બાળકો, તો પ્રક્રિયા ત્રણના હિસાબોમાં જે પાંચ ખાતા તૈયાર કરવાના છે એમાં ટોટલ પાંચ પદ્ધતિના દાખલા જોવાના છે, જેમાં પહેલી પદ્ધતિ એકદમ સિમ્પલ છે, જેને કહેવાય સાદો સ્ટોક વગરનો દાખલો। એટલે પહેલી રીતમાં શરૂઆતના સ્ટોક વગરની માહિતી આપીએ બાળકો, તો આ પાંચ ખાતામાં કઈ રીતે એપ્લાય થાય આપણે જોવાનું છે। એટલે આજના લેક્ચરમાં તમારે પહેલી રીત જોવાની છે, એટલે જમણી બાજુ આપ જોઈ શકો, મેં લાલ કલરની ટીક મારી છે। હવે બાળકો, સૌ પ્રથમ પહેલું ખાતું, પ્રક્રિયા ત્રણના હિસાબોમાં પ્રક્રિયા ખાતાનો નમૂનો। પ્રક્રિયા ખાતું ઓલરેડી બાળકો આપણે પ્રક્રિયા એકના હિસાબોમાં ભણ્યા છીએ, છતાં આપની સામું છે વિગત એકમ રકમ, વિગત એકમ રકમ ઉધાર બાજુ બાળકો શરૂઆતનો સ્ટોક, દાખલ કરેલ માલ, પ્રક્રિયા ખાતે લાવ્યા ખર્ચા, જેમાં માલસામાન મજૂરી શેરોપરી ખર્ચા અને અસામાન્ય વધારો, જમા બાજુ સામાન્ય બગાડ, અસામાન્ય બગાડ, તૈયાર માલ અને અર્ધતૈયાર માલની વિગતો। એટલે પ્રક્રિયા એકનું ખાતું બાળકો સેમ આગળની પ્રક્રિયા એક પ્રમાણે બનશે, એમાં કંઈ નવું નથી, પહેલા ખાતાની જે બી વિગતો છે બધું આપણે ભણેલા છે, પણ યાદ રહે બાળકો, એટલે આપની સામે નમૂનો રજૂ કરું છું। હવે બાળકો, પ્રક્રિયા ત્રણના હિસાબોમાં સૌથી અગત્યનું પત્રક છે પૂર્ણ એકમોની ગણતરી દર્શાવતું પત્રક, જે આપની સામે છે બાળકો। વિગત એકમો ત્રણ પ્રકારના ખર્ચા, માલસામાન મજૂરી શિરોપરી ખર્ચા, ત્રણેયમાં બે કોલમ બાળકો, ટકા પૂર્ણ એકમો, ટકા પૂર્ણ એકમો। હવે બાળકો, અહીં જે વિગત લખી છે હું આપણે અત્યારે ગમે તેટલું સમજાય, જ્યાં સુધી દાખલામાં એપ્લાય નહીં થાય ત્યાં સુધી નહીં સમજાય, પણ નજર નાખવી હોય તો બાળકો સૌ પ્રથમ શરૂઆતનો સ્ટોક છે, જેના માટે મેં ફીફો પદ્ધતિ લખી છે, બાકીના તૈયાર માલની અંદર ટકાવારી 100% છે। એના પછી અર્ધતૈયાર માલમાં શબ્દ લખ્યું છે આપેલ, અસામાન્ય માલ અથવા બગાડમાં લખ્યું છે આપેલ, એના પછી સામાન્ય બગાડમાં નીલ છે, અસામાન્ય વધારામાં ટકાવારી 100%। આ બધી જ ટકાવારીનો ઉપયોગ કઈ રીતે થાય બાળકો, જ્યારે એક્ઝામ્પલ આવશે ત્યારે સમજાશે, ત્યારે આપ નમૂનો યાદ રાખી શકો છો। એના પછીનું બાળકો, પ્રક્રિયા ત્રણના હિસાબોમાં ત્રીજું પત્રક છે એકમ દીઠ પડતરની ગણતરી દર્શાવતું પત્રક, જેનો નમૂનો આપનું સામે છે બાળકો। વિગત કુલ ખર્ચ પૂર્ણ એકમ, એમાં ખર્ચની અંદર બાળકો મેઇન ત્રણ ખર્ચા હોય છે, માલસામાન મજૂરી શિરોપરી ખર્ચા, જે આપણે પ્રક્રિયામાંથી લઈશું, બીજા પત્રકમાંથી પૂર્ણ એકમો લઈશું, એ બંનેનો ભાગાકાર કરશો મિત્રો, એટલે આપને મળશે એકમ દીઠ પડતર। આ બાળકો માત્ર યાદ રાખવાનું, જેવું હું એક્ઝામ્પલ કરાવીશ બાળકો, એટલે અમે જે નમૂનો બોર્ડ ઉપર તમને બતાવ્યો છે અત્યારે એ નમૂનો આપને સમજાવવા લાગશે, પણ બાળકો આ યાદ રાખી શકો એટલા માટે આ કોપીની અંદર ફોર્મેટની અંદર આ વિગત નોંધું છું। હવે બાળકો, પ્રક્રિયા ત્રણના હિસાબોમાં ચોથું પત્રક બનશે, જેને નામ આપીશું આપણે મૂલ્યાંકન પત્રક, જેની અંદર બાળકો તૈયાર માલનું મૂલ્યાંકન, અર્ધતૈયાર માલનું મૂલ્યાંકન, અસામાન્ય બગાડ,
असामान्य वधारो, शुरुआतनो स्टॉक वगैरेनुं मूल्यांकन करवानुं थशे। मूल्यांकन करती वखते बाळको सौ प्रथम माल सामान लखीशुं, जेमां पूर्ण एकमो ने माल सामाननी एकम दीठ पड़तर जोड़ गुणाकार करीशुं। बे नंबरमां मजूरी आवशे, जेमां पण पूर्ण एकमो अने मजूरीनी पड़तर जोड़ गुणाकार करीशुं। ने त्रण नंबरमां आवशे मित्रो शिरोपरी खर्च अथवा जेने कहीशुं परोक्ष खर्च, जेमां पूर्ण एकमो अने एकम दीठ पड़तर जोड़ गुणाकार करी वस्तुनुं मूल्यांकन करीशुं। मूल्यांकन पत्रकनी गणतरी कर्या पछी बाळको बे अगत्यनी नोंध छे जे आपनी सामे लउं छुं। नोंध नंबर बे, जो दाखलामां आपेल शरूआतना स्टॉकमां मालसामान, मजूरी अने परोक्ष खर्चनी टकावारी आपेल होय तो फीफो पद्धतिनो उपयोग करवो, अने जो मूल्य किंमत आपेली होय तो सरेराश पद्धतिनो उपयोग करी दाखलो गणवो, अने जो टकावारी अने मूल्य बन्ने आपेल होय अने दाखलामां कोई कई पद्धतिथी दाखलो गणवो तेनी कोई स्पष्ट सूचना न आपेल होय तो दाखलो फीफो पद्धतिथी गणवो। एटले के बाळको दाखलामां सूचना न होय तो फीफो पद्धति अपनावी। नोंध नंबर त्रण, पूर्ण एकमोनी गणतरी दर्शावता पत्रकमां असामान्य वधारा माटे मालसामान, मजूरी अने शिरोपरी खर्चा 100% गणवा, ज्यारे असामान्य बगाड माटे कंई कह्युं न होय तो 100% अने जो टकावारी आपेल होय तो ते प्रमाणे टकावारी लेवी જોઈએ। ચાલ જય માતાજી વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે પ્રક્રિયા 3 ના હિસાબોને આગળ વધારીએ છીએ। આગળ તમે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં પ્રક્રિયા 3 ના હિસાબો જેને પૂર્ણ એકમોની ગણતરી દર્શાવતી રીત કીધી છે બાળકો, જેમાં ચાર મેઈન પત્રક અને ખાતા તમારે તૈયાર કરવાના છે। સૌપ્રથમ તૈયાર કરવાનું છે બાળકો પ્રક્રિયાનું ખાતું, જે ઓલરેડી આપણે પ્રક્રિયા 1 અને 2 માં જોઈ ગયા છે। પ્રક્રિયા 1 ની જેમ જ વિગત એકમ રકમ, વિગત એકમ રકમ, એના પછી બાળકો સૌથી અગત્યનું ખાતું છે 2 નંબરનું પૂર્ણ એકમોની ગણતરી દર્શાવતું પત્રક। વિગત એકમો માલસામાન એમાં ટકા એકમ, મજૂરી ટકા એકમ, પરોક્ષ ખર્ચ ટકા એકમ। ત્રીજું પત્રક છે બાળકો 3 નંબરમાં એકમ દીઠ પડતરનું પત્રક, અને 4 નંબરમાં મૂલ્યાંકન પત્રક। આ ચાર પત્રકો બાળકો જોવાના છે। પ્રક્રિયા 2 ઘણું સરળ હતું, મેં તમને ફરી કીધું એક જ રીત જોઈ, તમે આંતર પ્રક્રિયાની ઓપ્શનમાં આની અંદર ઘણી બધી રીતો છે, જ્યારે થિયરી આગળ સમજાય ત્યારે તમને મેં કીધું હતું। સૌપ્રથમ પહેલી રીત છે શરૂઆતના સ્ટોક વગરનો સાદો દાખલો, તો આજે બાળકો આપણે પહેલી રીત લેવા જઈ રહ્યા છે, જેનું નામ છે મેથડ નંબર 1। પહેલી રીત, શરૂઆતના સ્ટોક વગરનો સાદો દાખલો, ઓકે। એના પછી આવશે બાળકો શરૂઆતના સ્ટોક વાળો દાખલો ફીફો પદ્ધતિ, એના પછી આવશે શરૂઆતના સ્ટોક વાળો સરેરાશ પડતર પદ્ધતિ, એના પછી માલ સામાન 1-2 જે રીતે મેં તમને થિયરીનો પોઈન્ટ લખાય બાળકો એ રીતે આગળ વધીશું। તો પહેલો દાખલો છે સિસ્ટમ સમજો, મસી જેવી ત્રણે પ્રક્રિયા છે બાળકો, ટોટલ 36 માર્ક પ્રક્રિયા 1-2-3 ના છે, એમાંથી ગમે તે એક ઓપ્શન માં નીકળશે તમારા મહેનત ઉપર આધારિત રહેશે। ટેક્સ્ટબુક ખોલી રાખો, 1-4 દાખલા બાળકો આપણા લાયક નથી, સીધું 5મા દાખલાથી શરૂ કરું છું, 5મો દાખલો શરૂ કરું છું, 1-3 ગણવાની કોઈ જરૂરિયાત નથી, જોઈને તમને કહેવા છે ચોથો હોમવર્કમાં પેજ નંબર 148। એક કારખાનાની નીચેની માહિતી આપવામાં આવી છે, પ્રક્રિયામાં દાખલ કરેલ એકમો 3500, તૈયાર એકમો 3000, અર્ધ તૈયાર 500, પ્રક્રિયાનો ખર્ચો નીચે મુજબ છે, માલસામાન 24500, મજૂરી 1300, પરોક્ષ ખર્ચ 9750। અર્ધ તૈયાર માલની કક્ષા આપી બાળકો, માલસામાન માટે 100%, મજૂરી માટે 60%, અને પરોક્ષ ખર્ચ માટે 50%। જરૂરી પત્રકો તૈયાર કરો અને પ્રક્રિયા ખાતું બનાવો। સૂચના આપી નથી બાળકો, પણ જ્યાં સુધી તમને ચાર પત્રકમાં 2, 3, અને 4 ની માહિતી સમજાશે નહીં, પ્રક્રિયા 3 ના હિસાબો ક્લિયર નથી, આજનો લેક્ચર માત્ર ફોર્મેટ સમજવા માટે છે, શું કરું છું, કયો નિયમ ભૂલું છું બરાબર ધ્યાન આપજો, ઓકે। ચાલો સૌપ્રથમ બાળકો પ્રક્રિયા ખાતામાં જે રકમ લખાય ખર્ચ લખાય તમને ખબર જ છે, સૌપ્રથમ દાખલ કરેલ એકમ લખાય પ્રક્રિયામાં, આ પ્રક્રિયામાં ઉધાર બાજુ કેટલા એકમો છે તો કે 3500 રકમ આપેલ નથી, તૈયાર થયેલ એકમો 3000 જમા બાજુ લખીશું મિત્રો, તૈયાર થયેલ એકમો 3000 એની કિંમત શોધવાની, અર્ધ તૈયાર, અર્ધ તૈયાર નો મતલબ એટલે શું મિત્રો, આખર સ્ટોક જેની સૂચના આપી છે તમને 500 એકમો, એટલે બાળકો 3500 એકમ ના 2 ટુકડા થયા, પછી 3000 એકમ તૈયાર થયા, 500 એકમ આખર સ્ટોક માં પડ્યા છે, આની પણ કિંમત નથી। આગળ વધી બાળકો પેરેગ્રાફ માં પ્રક્રિયામાં માલસામાન નો ખર્ચ આપ્યો, લખી નાખો ઉધાર બાજુ માલસામાન નો ખર્ચ આપ્યો છે 24
24,500 रुपया, एना पछी बाळको मजूरीनो खर्च आपे छे 13,200 रुपया, एना पछी परोक्ष खर्च आपे छे मित्रो, परोक्षनी रकम छे 9,750। फरी एनी एज पहेली प्रक्रियाना ત્રણ ખર્ચ, માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ। હવે બાળકો કે નવ શરૂ થાય છે, બધા જ ખર્ચ પૂરા થાય। ઓકે, તો સૌપ્રથમ આપણે જોઈશું એકમનો સરવાળો। અહીંયા એકમનો સરવાળો કરવાનો, કેટલો થાય છે 3500, અહીંયા 3500। હવે ઉધાર બાજુની રકમ તો આપણને આપી છે, ટોટલ કરો તો મિત્ર રકમનું 47,450। હવે જમા બાજુ ટોટલ મુકાશે કે કારણ મને આ રકમ ખબર નથી। તો બાળકો પ્રક્રિયા 3 ના હિસાબમાં પહેલું પ્રક્રિયા ખાતું હંમેશા ચોપડીમાં અને બીજા કોલેજના ટીચર ગણાશે તો છેલ્લું ગણાશે, પણ એ આપણે પહેલું ભરાઈશું। આપણી રીતે અહીંયા માર્કેટ કરતા અલગ છે, કારણ કે અમે પ્રક્રિયા 1 ના હિસાબો ભણ્યા, અમે પ્રક્રિયા ખાતું પહેલું ભરાવતા હતા, સેમ બનાવ્યું। આ બંને રકમ કઈ રીતે આવશે તમને આગળ સમજાવું છું। ચાલો સૌપ્રથમ આગળ વધીશું, આ બે રકમ છેલ્લે મળશે મિત્રો। પૂર્ણ એકમોની ગણતરી દર્શાવતું પત્રક, પ્રક્રિયા 3 ના હિસાબોનો પૂર્ણ એકમના પત્રક કહેવાય છે, સૌથી અગત્યનું પત્રક આ જ પડે। વિગત એકમો માલ સામાન મજૂરી પરોક્ષ છે। વિગતની અંદર સૌપ્રથમ નમૂનો જે મેં તમને લખાવ્યો છે એ પ્રમાણે શરૂઆતનો સ્ટોક પણ દાખલામાં આપેલો નથી। બે નંબરમાં આવશે બાળકો તૈયાર માલ, તૈયાર માલને એકમો યાદ રહીશું 3000 એકમો, અને 3 નંબરમાં આવશે આખર સ્ટોક અથવા અર્ધ તૈયાર, જેના એકમો મને દેખાય છે 500। એના પછી સામાન્ય બગાડ, અસામાન્ય બગાડ, અસામાન્ય વગર હજી દાખલામાં આવતો નથી। એટલે પહેલો દાખલો બાળકો ઘણો જ નાનો ઈઝી છે, માત્ર નમૂનો સમજાવવા માટે છે। હવે તૈયાર માલ શું થાય મિત્ર, તૈયાર માલ એટલે એવો માલ જેના ઉપર બધી જ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જે વસ્તુ તૈયાર થઈ રેડી છે, કોઈ ખર્ચો બાકી નથી। એટલે એમાં હંમેશા માલ સામાન મજૂરી પર ટકાવારી કેટલી લેવાની, હંમેશા 100%। જોજો ટકાવારી હંમેશા કેટલી, તૈયાર માલમાં 100%। હવે બુકિંગ નાખવાનું, તૈયાર માલ હંમેશા 100%, 100%, 100%, 3000 ના 100% કાઢો, 3000 ગુણ્યા 100% સેમ આવશે, 3000 ના 100% સેમ આવશે, 3000 ના 100%। હવે આખર સ્ટોકનું બાળકો માલ સામાન મજૂરી પરોક્ષમાં કેટલા ટકા કામ થયું એની માહિતી દાખલામાં આપેલ છે, એના માટે સ્લોગન બતાવું મિત્ર, આપે એનો દાખલામાં આપેલ છે, જો હા યસ મને છેલ્લે વાર તૈયાર માલની કક્ષા માલ સામાનમાં આપી છે 100%, મજૂરીમાં આપી છે 60%, પરોક્ષ ખર્ચમાં આપી છે 50%। હવે બાળકો 500 ના 100% કાઢો, 500 ના 60% કાઢો 300, 500 ના 50% કાઢો। એટલે બાળકો આજે પહેલા દાખલામાં તમે બે મુદ્દા શીખ્યા, જો તૈયાર માલમાં એકમ લો પણ ટકાવારી કેટલી લેવાની મિત્ર, હંમેશા 100%। અર્થી આપણ માટે કયો શબ્દ રાખવાનો, આપે, બસ પૂરું થઈ ગયું મિત્રો, ટોટલ કરો ટકા ટોટલ ના થાય 3500, 3300 અને 3250। અને કહેવાય બાળકો માલ સામાનની દ્રષ્ટિએ પૂર્ણ એકમો, મજૂરી દ્રષ્ટિએ પૂર્ણ એકમો અને પરોક્ષની દ્રષ્ટિએ પૂર્ણ એકમો, આ છે પ્રક્રિયાનો ત્રીજો વિભાગ બાળકો। હવે ત્રીજો પત્રક બનાવવાનું છે આપણે 3 નંબરમાં એકમ દીઠ પડતરનો પત્રક। હવે બાળકો આ પત્રક છે એ બીજા નંબરનો પત્રક અને પહેલા નંબરની માહિતી બંનેનું કોમ્બિનેશન છે। વિગત કુલ ખર્ચ પૂર્ણ એકમ અને એકમ દીઠ પડતર, વિગતમાં શું આવશે જોતા જાઓ, સૌપ્રથમ લખીશું બાળકો માલ સામાન, હવે એની અંદર કયો કયો ખર્ચ આવે જોઈ લો, સૌપ્રથમ દાખલ કરેલ એકમોનો ખર્ચ વત્તા વધારાનો માલ સામાન, અને એમાંથી બાદ થાય બાળકો સામાન્ય બગાડની ઉપજ, બે નંબરમાં મજૂરી આવશે બાળકો, અને 3 નંબરમાં પરોક્ષ ખર્ચ, જો ફિક્સ આટલી વિગત આવશે। ઓકે, હવે બાળકો આ જે મેં 3 શબ્દ લખ્યા એની રકમ ક્યાંથી લેવાની, તેના માટે કહેતો ચોપડીમાંથી અથવા યાદ રાખો પ્રક્રિયામાંથી, શું યાદ રાખો ભાઈ બન, પ્રક્રિયામાંથી અથવા ચોપડીમાંથી, જો દાખલ કરેલી કમાણી રકમ કેટલી છે માલ સામાનમાં, એ માલ સામાન નથી, વધારાનો માલ સામાન બીજો કેટલો આવે છે મિત્રો 24,500, સામાન્ય બગાડી ઉપર હજી દાખલામાં નથી એટલે અહીં મૂકો 24,500, બીજો ખર્ચ મજૂરી આ રહ્યો લખેલો છે 13,200, ત્રીજો ખર્ચ મિત્રો પરોક્ષ ખર્ચ આ લખેલો છે 9,750। હવે એની સામે પૂર્ણ એકમ હોય, જોજો પૂર્ણ એકમના પત્રકમાંથી માલ સામાનના એકમો 3500 એ અહીં મૂકીશ, એને બાળકો આના વડે ભાગો, ખર્ચનાના વડે ભાગશો એટલે તમને જવાબ મળશે એકમ દીઠ પડતર, ભાગો તો 7, એક્ઝેક્ટ 7 રૂપિયા આવશે। 1300 સામે મજૂરીનો એકમ છે 3300, ભાગો તો 4 રૂપિયા, અને એના પછી 3250 એકમો છે પરોક્ષ ખર્ચના, ભાગો તો
3 રૂપિયા. હવે બાળકો પહેલી કોલમ અને છેલ્લી કોલમનો સરવાળો કરો. 7 4 11 14 છેલ્લો તો મેં કરી દીધો છે. પ્રથમ વાળો મિત્ર 47450. ફરી જો બાળકો ત્રીજો પત્રક કઈ રીતે બન્યો આખું વર્ગ તમને બરાબર સમજાઈ ગયું છે બાળકો. આ આપણો મગજમાં ફિટ થઈ ગયો તો પ્રક્રિયા ત્રણ મશીન જેવું છે. બહુ મજા આવશે તમને. સૌપ્રથમ પ્રક્રિયા ગાનો ઉધાર પાછો બધા ખર્ચા ક્યાંથી લખવાના? ચોપડીમાંથી. જમા બધી એકમો ચોપડીમાંથી રકમ રહેવા દેવાની. અહીંયા આપણે પ્રક્રિયા બે એકમ દીઠ પડતર સૂત્ર વાપરતા કાંઈ વાપરવાનું નથી. પૂર્ણ એકમના પત્રકમાં શરૂઆતનો સ્ટોક નથી. તૈયાર માલના જે એકમનો દરેકમાં કેટલા લેવાના? 100% અને અડધી અમાઉન્ટમાં 500 એકમ લખીને આપેલા ચોપડીમાં આપેલા જે ટકા લઈ લેવાના. ટોટલ કર્યું. ત્રીજો પત્રક આવો એકમ દીઠ પડતરનો પત્રક જેમાં સૌપ્રથમ માલસામાનનો ખર્ચ લખવાનો. માલસામાનના ખર્ચમાં દાખલ કરેલ એકમની સામે કોઈ પણ રકમ આવશે કોઈ પણ નહીં આવે. અત્યારે રકમ નથી. વધારાનો બીજો માલ સામાન 24500 સરવાળો કર્યો. સામાન્ય પગારની ઉપજ નથી 24500. મજૂરી 1300. પરોક્ષ ખર્ચા 5750. ત્રણ રકમ લખ્યા પછી બીજા પત્રકમાંથી એકમો લેવાના એના વડે ભાગવાના એટલે એકમ દીઠ પડતર મળે. હવે લખો મિત્ર તમારું બીજું પત્રક ખોટું હોય તો ત્રીજા માર્ક મળે. તો પ્રક્રિયા તમને ખામી ગણો ખૂબી ગણો. જો બીજા પત્રકમાં લોચા માર્યા મિત્રો આખા દાખલામાં 0 માર્ક. ખાલી બે કે ત્રણ માર્ક દયા ધર્મને મળે પ્રક્રિયા. ખ્યાલ આવે? એટલે બીજું પત્રક બહુ અગત્યનો ભૂલ નહીં કરવાનો. બીજા પહેલા ઉપરથી ત્રીજું બન્યું. હવે ચોથું પત્રક તો ટોટલી સમર્પિત છે બીજા ત્રીજા. બીજા પત્રકમાંથી આડી લાઈન લેવાની અને ત્રીજા પત્રકમાંથી કોલમમાંથી કિંમત એ બેનો ગુણાકાર કરી તમારા મૂલ્યાંકનની રકમ શોધવાની. ચાલો બીજા પત્રકમાં જો પહેલો શબ્દ શરૂઆતનો સ્ટોક નથી. બીજો શબ્દ તૈયાર માલ છે. પછી લખું છું મૂલ્યાંકનમાં વિગતમાં તૈયાર માલ જેમાં મારી જોડે ત્રણ કોલમ છે. જો માલ સામાન્ય એકમો મજૂરીના અને પરોક્ષ ખર્ચ. પહેલા લખીશ માલ સામાન મજૂરી અને પરોક્ષ ખર્ચ. ત્રણેયના એકમો કેટલા છે? જો અહીંયા 3000 અહીંથી લઈ લો. 3 3 3 અંદર ગણતરી મૂકીશ ગુણ્યા એકમ દીઠ પર દલા લેજો 7 4 3 ગુણાકાર કરો તો જરા 21000. આ ત્રણનો ટોટલ કરો 42000. હવે આવું ના કરવું હોય મિત્રો 3 માં 3000 કોમન છે તો બીજી રીત 3000 ગુણ્યા સીધા 14 રૂપિયા લઈ લો. અહીંયા 42000. હવે આ પહેલો દાખલો છે મિત્રો એટલે આવું બે વાર લખ્યું છે પણ નેક્સ્ટ દાખલામાં હું બે વાર લખો તો ચાલે? 100% ચાલે. ચાલો એના પછીનો આગળ શબ્દ છે અર્ધ તૈયાર માલ અથવા આખર સ્ટોક. એમાં માલ સામાન મજૂરી અને પરોક્ષ ખર્ચ લાઈ દેખાય છે. ઓકે આખર સ્ટોકમાં માલ સામાન જો બાળક ક્યાંની સરકાર આવે 500 500 300 કઈ બેસ પાણી કે 0 માર્ક. ફિંગર તમારે અહીં આવી જોઈએ. અહીંથી લીધું ભૂલથી માર્ક કટિંગ 500 300 250 500 300 250 કિંમત લઈ લો મિત્રો 7 4 અને 3 ગુણાકાર કરો. ગુણાકાર કરો સરવાળો કરો 5450 5450. હવે ઓવરઓલ ટોટલ કરો. ફરી સેમ પ્રશ્ન બાળકો. આટલી બધી મહેનત કરી કે લોચો વાગ્યો તો તમારી જોડે પેલી ટેકનિક હતી કે સાહેબ કોઈ ક્વેશ્ચન ધ્યાન કોમર્સ માં છે. ત્રીજા પત્રક નો કુલ ખર્ચ નો ટોટલ આ રકમ જો ચોથા પત્રક ના કુલ ખર્ચ જોડે મેચ થઈ જાય તો બાબા અમરનાથ બેડા પાર. આ રીતે બંને ટેલી થાય શકું આવશે દાખલો સાચો. હવે બાળકો અહીં જે બે પ્રશ્ન ઘટ્ટ છે જો આ એ કાઢ્યા અહીંનો અવાજ છે. પહેલી રકમ તૈયાર માલની આ ટીક મારી 42000 સામે મૂલ્યાંકન લખ્યું આ લખ્યો આખર સ્ટોક અહીંયા લખ્યું. હવે જો પ્રક્રિયા ખાતું સાચું થાય બાળકો તો 100% દાખલો સાચો થઈ જાય છે. આ ધારો બાળકો સ્ટોક વગરનો બગાડ વગરનો એકદમ સિમ્પલ દાખલો માત્ર નમૂનો સમજાવવા માટે અને આઈ થિંક મને એવું લાગે છે કે કમ્પ્લીટ નમૂનો તમે સમજી ગયા છો. હવે બાળકો સફરને આગળ વધારીએ છીએ દાખલા નંબર 6 જેની અંદર બગાડ કે કંઈક એન્ટર કરું છું. ટેસ્ટર આપો તો છઠ્ઠો દાખલો એ મિત્ર દાખલા નંબર 6 કૌંસમાં ઉદાહરણ 4 પેજ નંબર 148 સ્ટેપ વાઇઝ મિત્રો આગળ વધીએ છીએ. આપણે એનો એક દાખલો તમારી સામે ડ્રોપ કરું છું મિત્રો ધ્યાન દો. નમૂનો બીએનો રહેશે. મિત્રો
ક્લાસમાં એક દાખલો તમે ગણ્યો બાળકોને પછી બીજો સારો કરો કે તમે તો બારા હેરાન કરી દીધો આટલો લખતા મસ્તી કરતા લખો એક કલાક નીકળી જાય એની જગ્યાએ મિત્રો ઓનલાઈનમાં તમે સામે બેઠા છો પણ વચ્ચે મોબાઈલ છે એટલે કામ અટક્યા વગર આગળ વધ્યું બાળકો તમે જોઈ શકો છો બ્રેક ક્યાંય આવતી નથી અને હવે બાળકો ત્રીજા પદકમાં આટલું ગોખી નાખવાના એટલે નમૂનામાં કોઈ ચેન્જ નહીં આવે ચલો દાખલા નંબર છ પ્રપટ નહીં કશું ભૂલી ગયો છઠ્ઠો ઉદાહરણ ચાર પેજ નંબર 148 એની નીચે છે મિત્રો સ્ટાર્ટ કરું છું એક કારખાનામાં ઓગસ્ટ 2012 દરમિયાન ઉત્પાદનની માહિતી નીચે મુજબ હતી દાખલ કરેલ એકમ 20,000 રકમ 74,800 બીજી પ્રક્રિયામાં લઈ ગયેલ એકમ 12,800 અર્ધતૈયારમાં 5,000 ભંગારમાં કાઢી નાખેલ એકમ 2,200 અર્ધતૈયાર એકમોની કક્ષા 80%, 50%, 40% મહિના દરમિયાન ખર્ચા માલ સામાન 32,000 મજૂરી 62,000 પરોક્ષ 36,000 સામાન્ય બગાડ દાખલ કરેલ એકમનો 10% બંગાળ કિંમત 2.40 પૂર્ણ એકમ પત્રક પડતર પત્રક મૂલ્યાંકન પત્રક અને પ્રક્રિયા ખાતું બનાવો એટલે જી બાળકો આપણો ટાર્ગેટ આ છે શરૂઆતના સ્ટોક વગરનો સાદો દાખલો એટલે એકદમ સ્લોલી બાળકો ઓનલાઈનમાં જે દાખલો વધારે ગણાવો બાકી ઓફલાઈન તો સીધું શરૂઆતના સ્ટોક પર આપણો ક્લાસમાં લઈ શકો ઓકે ચાલો નજર બોર્ડ પર સૌપ્રથમ બાળકો પ્રક્રિયા ખાતું બે નંબરનો પૂર્ણ એકમનું પત્રક ત્રણ નંબરમાં એકમ દીઠ પડતરનું પત્રક અને ચાર નંબરમાં મૂલ્યાંકન પત્રક સૌપ્રથમ બાળકો આપણે ખર્ચા પ્રક્રિયામાં ઉધાર બાજુમાં દીધું પહેલી લાઈનમાં મને દેખાય એ ચોપડી જોડે રાખો દાખલ કરેલ એકમો જેની રકમ છે 20,000 સોરી એકમ 20,000 અને રકમ છે 74,800 ગયા દાખલામાં આમાં રકમ નહોતી આગળ વધીએ બીજી પ્રક્રિયા ખાતે લઈ ગયા 1,200 બીજી પ્રક્રિયાનો અર્થ શું રહેશે મિત્રો આ પ્રક્રિયા ત્રણ ના હિસાબ અને આપણે કરીશું તૈયાર માલ કૌંસમાં સમજવા માટે બીજી પ્રક્રિયા આગળ વધીએ અર્ધ તૈયાર માલ અર્ધ તૈયાર માલનો અર્થ શું રહેશે મિત્રો આ ખર્ચ કહો અર્ધ તૈયાર માલ ફરી કૌંસમાં લખું છું આ ખર્ચ કહો જેને એકમ આપે છે 5,000 એના પછી બાળકો ભંગારમાં કાઢી નાખેલ એકમો 2,200 આપે છે કદી પ્રક્રિયા ત્રણ માં લખવાના એવું સાઈડ માં લખું છું અહીંયા ભંગાર 2,200 એકમ આની ડિઝાઇન ના એલોકેશન કઈ રીતે કરું છે તમને છેલ્લે સમજાવું આગળ વધીએ મહિના દરમિયાન ઉત્પાદનના ખર્ચા માલ સામાનનો ખર્ચ આપણે મિત્રો 32,000 ઉધારવા ગયો કુ પ્રક્રિયામાં માલ સામાન 32,000 મજૂરી મજૂરી રકમ છે 62,000 એકમ માં ડેસ એના પછી પરોક્ષ ખર્ચની રકમ છે મિત્રો 30,000 એના પછી સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 10% જમા બાજુ નોંધી શું સામાન્ય બગાડ એ દાખલ કરેલ એકમના 10% 20,000 ના 10% કાઢો તો મિત્ર 2,000 એની ભંગાર કિંમત આપે છે 2.40 2.40 નો ગુણોત્તર મિત્ર 4,848 ચાલ આટલું લખ્યા પછી બાળકો જેવી ચોપડીની બધી વિગત લખી છે મિત્રો હવે લગભગ બુકની જરૂરત ના પડે આખો દાખલો તમારે જાતે કરવાનો પ્રયત્ન કરી લો પણ કઈ જરૂર પડશે એટલે થોડી ઘણી બુકની મદદ લેવા માટે એવા લખો હવે બાળકો જેટલી વિગત નથી આપી જો આ નથી આપી આટલું લગાવેલી પ્રક્રિયા એટલી જ આપણે સૌ પ્રથમ એકમનો સરવાળો કરો કેટલું ટોટલ થશે મિત્ર ઉધાર બાજુ વધારે થાય છે 20,000 મૂકો જમા બાજુ તફાવત કાઢો તો 200 હે 200 જો તફાવત આવ્યો 200 આને શું કહેશો અસામાન્ય બગાડ આની પણ રકમ નથી બીજી રીત અસામાન્ય બગાડ શું કહેવાય બીજી રીત જો ટોટલ ભંગાર કેટલો આવે 2,200 માં સામાન્ય બગાડ કેટલો આવે જોવાની કે જોતા સામાન્ય બગાડ 2,000 2,200 માંથી 2,000 જાય આ રીતે અસામાન્ય બગાડ શોધી શકો અને આ જે રીત છે બાળકો એનો આગળ જતા બહુ જ ઉપયોગ થશે મગજમાં ફિટ રાખજો ટોટલ બગાડના બે ટુકડા થાય 2,000 સામાન્ય અને 200 અસામાન્ય ક્લિયર બંને અહીંયા લખાઈ ગયા 2,200 અહીંયા લખવાના નહીં આ રીતે ભાગ થાય હવે બાળકો આગળ જે માહિતી છે છેલ્લે મૂલ્યાંકન પત્રકમાં જે રકમ આવે તમને સમજી ગઈ એટલે મૂકી છોડી દો છોડી દો હવે એ શું પૂર્ણ એકમના પત્રકમાં પૂર્ણ એકમના પત્રકમાં બાળકો સૌપ્રથમ પહેલો શબ્દ લખીશું શરૂઆતનો સ્ટોક જેની અંદર કોઈ માહિતી આપી નથી ક્યારે આવશે નેક્સ્ટ લેક્ચરમાં આવી જશે ચલો એના પછી બે નંબરમાં લખીશું બાળકો તૈયાર માલ તૈયાર માલ એકમ સામેથી લેવાનો કહ્યો 12,800 ત્રણ નંબરમાં લખીશું બાળકો આખર સ્ટોક અથવા એને કળ તૈયાર માલ કહેવાય એ બી ઉઠાવો સામેથી એટલે એકમો લઈ લો 5,000 એના પછી બાળકો સામાન્ય બગાડ યસ નવો મુદ્દો આવે ભૂલી જાઓ એને એકમ આપ્યા છે 2,000 અને પાંચ નંબરમાં
असामान्य बगाड़ आप एकमो 200 है। हवे आप टोटल करशो तो आनु टोटल 20,000 थवुं जोईए। करो तो थाय छे, चेक करो थई जाय। એટલે આ ગણતરી શું બતાવે છે, જે 20,000 એકમોમાં દાખલ કર્યા ને એમાંથી 1,200 તૈયાર થાય, 5,000 આખામાં પડે, 2,000 બગાડ્યો અને 200 અસામાન્ય પર વર્ગીકરણ થઈ ગયું। હવે બાળકને જે ટકાવારી લેવાની છે એનો નિયમ યાદ રાખવાનો। તૈયાર માલ માટે હંમેશા માલ સામાન મજૂરીને પરોક્ષ જ હમણાં દાખલ કરવાનો। કેટલા ટકા છે મિત્ર? હંમેશા ટકાવારી 100%, કારણ તૈયાર માલનું કામ થઈ ગયું છે। ઓકે, 1,200 ને 100%, 1,200 ને 100% ના બોલાઈ ગઈ જવાબ ને ખ્યાલ। ઓકે, હવે બાળકો સામાન્ય બગાડ પહેલી વાર આવે પણ આપણે પ્રક્રિયા એકવાર સમજ્યા છીએ એનો। જે બગાડ કુદરતી કારણસર અને જે રોકી ના શકાય બાળકોને સામાન્ય બગાડ કહેવાય છે, જેને કુદરત પણ ના રોકી શકે એમાં કોઈ દિવસ ટકાવારી કશું આવે નહીં, ડેસ 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 કદી ના આવે ના। તો અહીં કેમ લખ્યા? એકમોની ગણતરી કરવા માટે ખાલી। હવે અસામાન્ય બગાડ, અસામાન્ય બગાડનો નિયમ, દાખલામાં જે આખર સ્ટોકની જેમ ટકાવારી એકમોની આપેલી હશે, ન આપી હોય તો હંમેશા 100%। હું ચેક કરી લઉં દાખલામાં ટકાવારી ક્યાંય આપી નથી, ના આપી તો કેટલી લેવાની મિત્રો? હંમેશા 100%, 100%, 100%, 200 ના 100%, 200 ના 100%, 200 ના 100%। ટોટલ કરો તો મિત્રો ટકા નું નહીં થાય, પેલા નું કરો 17,000, 15,000। ઓકે, બાળકો પણ જોયો કદાચ મારી પણ બોલ દેશે, 17,500 આવી જાય છે। હવે બાળકો આગળ ગણતરી કરવી હોય લગભગ ટેક્સબુક ની કોઈ જરૂર નથી, મૂકી દઉં છું જેથી મને થોડી મજા આવે કામમાં। ઓકે, ક્લાસમાં તમને કહે છે ને આ રકમ મૂકું ચોપડી અને તમે જ કામ કરતા હો, બરાબર સામ સામે ટોટલ કરતા હો। ચાલો હવે ત્રીજા પત્રકમાં શું કરીશું, એકમ દીઠ પડતરનું પત્રક, ખર્ચ બધો પ્રક્રિયામાંથી અને એકમો પૂર્ણ એકમના પત્રક અને ટોટલ જોતા જોતા કહી દઉં। સૌથી પહેલો માલ સામાનનો ખર્ચ, દાખલ કરેલ એકમોનો ખર્ચ 74,800 વત્તા વધારાનો માલ સામાન, બીજો વધારાનો માલ સામાન 32,000, ટોટલ કરો તો 106,800, જેમાં આટલો ખર્ચ થયો, ભંગાર વેચો 4,800 માં એટલો ખર્ચો ઘટી જાય, સામાન્ય બગાડની ઉપર જઈ દી વાત કરો 102,000, અને ભાગો પૂર્ણ એકમો કે રેવાર્યા 17,000 ભાગો 2 રૂપિયા 6 રૂપિયા 17,120। ફરી લો મિત્રો, દાખલ કરેલ એકમનો ખર્ચ માલ સામાનમાં લખો, માલ સામાનનો ખર્ચ માલ સામાનમાં, બગાડની ઉપજ બાદ કરી ચોખ્ખો ખર્ચ 1,2, એકમ અહીંયા દે દીધા, ભાગાકાર કરો જવાબ આવી જશે એકમ ખોટા માર્કેટિંગ। બીજા નંબર પર બાળકો મજૂરનો ખર્ચ છે 62,000, પરોક્ષ ખર્ચ છે 30,000, જેના માટે એકમ અહીં લઈશું ભાગાકાર 15,500 ને ભાગાકાર 15,000, ભાગો તો મિત્રો 4 મિત્રો એ મૂલ્યાંકન પત્રક ના ટોટલ જોડે મેચ થાય તો દાખલો સાચો। ચલો હવે શું કરીશું બાળકો, બીજા પત્રક ને ત્રીજા ઉપરથી જોતો, બીજા પત્રક માંથી આડી લીટી લેવાની એકમ અને અહીંયાની કિંમત, અહીંયાથી એકમ અહીંયાથી કિંમત। ચલો અહીં પહેલો શબ્દ શરૂઆતનો સ્ટોક છે પણ આપણે બીજો શબ્દ લઈ લો, એક નંબરમાં તૈયાર માલ કેટલા એકમ મિત્રો? બધામાં 1,200 છે તો વારી ઘડીએ ના લખો એટલે સીધા 1,200 પામો ને તો સીધા 12 રૂપિયા લઈ લેવાય, ત્રણ નું ટોટલ લેવાય, લઈ લો 153,600। ઓકે, એના પછી આ ખર્ચ સ્ટોક બે નંબરમાં લગતી વખતે ધ્યાન રાખજો, અહીંથી નથી લેવાનું માલ સામાન થી લેવાનું છે, માલ સામાન એકમ 4,000, મજૂર ને એકમ 2,500 અને પરોક્ષ ખર્ચ 2,000। જો ક્યાંથી લીધા? 4,000, 2,500, 2,000, કિંમત ક્યાંથી લેવાની? માલ સામાન ની કિંમત 6,4,2
गुणिया छ गुणिया चार गुणिया बे गुणाकार करो तो 24000 24000 आगे बढ़ो 10000 10000 4000 38000 हां 38000 चलो એના પછી બાળકો 3 નંબરમાં સામાન્ય બગાડમાં કોઈ રકમ નથી અસામાન્ય બગાડ લીધો હવે એમાં બાળકો બધાયમાં સેમ એકમ તો 200 સીધા 200 ગુણ્યા 12 થાય પણ પહેલી વાર છે કે લખીને બતાવો માલ સામાન મજૂરી અને પરોક્ષ 200 200 અને 200 642 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 2 ટોટલ કરો તો મને 2400 હવે ઓવરઓલ ટોટલ કરો તો જો ટોટલ 194 મેચ થઈ જાય તો બાબા ઉમરના બેડા પાર 99% દાખલો સાચો પણ 100% કે ના પ્રક્રિયા કરી શકતો જાય કે હવે બાળકો શું કરી શકો જો અસામાન્ય બગાડ આ 200 એકમ જેની કિંમત અહીંયા લઈ શકો જો એ આ લીધી 2400 રૂપિયા તૈયાર માલ 1200 એ આ કિંમત લીધી 153600 મૂલ્યાંકન પત્રક મારી અને એના પછી આખર સ્ટોક 38000 આ 5000 એકમની સામે લખ્યા 38000 હવે બાળકો જો પ્રક્રિયા થાતું બંને બાજુ સરખું થાય તો દાખલો સાચો બોલો 198800 198800 198800 ધીસ ઇઝ કોલ્ડ આઉટસ્ટેન્ડિંગ ક્વેશ્ચન બાળકો પહેલો દાખલો છે જે પૂછવાની શક્યતા જવાબ આગળ દાખલો જોઈને તમને ખ્યાલ આવી જશે પૂછાય એટલે બરાબર તો આના બાજુમાં કોઈ હોમવર્ક ના આપું તો દુઃખ થાય એટલે હોમવર્કમાં ત્રીજો દાખલો ભણજો 5 મિનિટ પતી જશે બરાબર કોણ પીડા છે આટલું પૂછાય બાળક હજી મારા તમને એમાં હેરાન કરવા હોય તો અસામાન્ય બગાડનું ખાતું તમને આવડે છે સારું બને ચલો બાળકો આજ દાખલામાં જો અસામાન્ય બગાડનું ખાતું આપણે તૈયાર કરવું હોય તો પ્રક્રિયા એકની જેમ કરી શકીએ છીએ સ્ટાર્ટિંગ છે બાળકો આપણે કમ્પ્લીટ સમજે એટલે નથી માંગ્યું છતાં કરાવું છું બરાબર એક્ઝામો માંગ્યો તો જ કરું પાંચ નંબરમાં અસામાન્ય બગાડનું ખાતું વિગત એકમ રકમ વિગત એકમ અને રકમ ચાલો હવે અસામાન્ય બગાડનું જે ખાતું છે બાળકો એ સેમ આપણે પ્રક્રિયા એકની જેમ લેવાનું તો પ્રક્રિયા ખાતામાં જમા બાજુ અસામાન્ય બગાડ લખે જેની ખતવણી કરીશું પ્રક્રિયા ખાતેથી લાવ્યા કેટલા લાવ્યા 200 એકમ અને 2400 રૂપિયા અને જમા બાજુ શું કરીશું યાદ આવે છે વેચાણ રોકડ ખાતે કેટલા એકમ 200 કઈ કિંમતે વેચશો બંગારના ભાવ બંગારનો ભાવ કેટલો છે બાળકો આ સામાન્ય બગાડની કિંમત છે 2.40 ગુણો તો 480 ઓ કોઈ કે 2400 રૂપિયાનો પડતરમાં 400 રૂપિયા ભાઈ ભંગાર કચરો એ કચરો ગયો બાળકો આ કુદરતી કારણ સર છે માનવીય કોઈ પણ ભંગારના તો જે પૈસા મળવાના છે એ જ મળશે માત્ર 2400 રૂપિયાના 480 બંધ કરો ખાતું 200 એકમો 2400 200 એકમો 2400 તફાવત બાળકો મિત્રો 19-20 યસ આ નફા નુકસાન ખાતે તમને ખોટ મળી 19-20 એકદમ બાળકો સ્ટેપ પૈસા કરી રહ્યા છે આ થયું તમારો પ્રક્રિયા 3 ના હિસાબો પૂર્ણ એકમની ગણતરી દર્શાવતા હિસાબો જેની અંદર 5 ટોટલ ખાતા અર્થપત્ર ક્યાં રાખવાના સૌપ્રથમ પ્રક્રિયા ખાતું જે તમારું જાણીતું છે પૂર્ણ એકમનું પત્રક ડખાવાળું સૌથી વધારે ધ્યાન રાખવાનું છે 3 નંબર એકમની પડતરનું પત્રક અને 4 નંબર મૂલ્યાંકન પત્રક કે બીજા ઉપર છે એનો અર્થ એ કે બાળકો જો બીજું પત્રક આપણે ધ્યાન આપીને ગણીએ તો ત્રીજા ચોથામાં લગભગ તકલીફ નહીં પડે અને પાંચમામાં અસામાન્ય બગાડ કે વધારાનું ખાતું ટોટલ જે રીત ભણવાની છે એમાં પહેલી રીત જોઈ તમે જેમાં શરૂઆતના સ્ટોક વગરનો સાદો દાખલો હતો અને આ દાખલાની અંદર મેં અસામાન્ય બગાડનો મુદ્દો લાવ્યો નેક્સ્ટમાં બાળકો સેમ કદાચ શરૂઆતના સ્ટોકનો સાદો દાખલો જોઈશ અને એમાં એન્ટર કરીશ અસામાન્ય વધારો જેથી તમારો આત્મવિશ્વાસ વધે અને પછી બાળકો મેઇન યુનિવર્સિટીની ફેવરેટ મેથડ છે શરૂઆતના સ્ટોકની પદ્ધતિ ફીફો મેથડ અને જેવો શરૂઆતના સ્ટોક આવશે મિત્રો આ દાખલો 15 મિનિટ લાંબો થઈ જશે પણ વસ્તુ એની એ જ છે ખાલી એક મુદ્દો એડ થશે રેગ્યુલર લેક્ચર કરો રેગ્યુલર હોમવર્ક કરો આપણી ટીવાય ગુજરાતી મીડિયમની બેચમાં બચ્ચો 90% કામ થઈ જાય પણ જી જે 10% છે હલતા નથી બરાબર મારે નામ ન દેવા પડે આશા રાખું છું કે જલ્દી જ બાળકો ઓફલાઈન ક્લાસ ચાલુ થઈ જશે બરાબર તો આપ સરસ તૈયારી કરો આ કોરોનાની સ્થિતિમાં બાળકો આપણે ક્લાસમાં ભણીએ તમને કોરોના થાય મને થાય હેરાન થઈએ સરકાર તકલીફ મૂકે એના કરતા બાળકો જ્યાં સુધી સ્થિતિ નોર્મલ ના થાય ત્યાં સુધી આપણે આ રીતે ભણીશું આપણી વચ્ચે મોબાઈલ હશે જલ્દી જ આપણે ક્લાસમાં મળીશું એવી આશા રાખીએ છીએ બરાબર એટલે તૈયારી કરતા રહો બાળકો ઓલ ધ બેસ્ટ જય માતાજી મિસ યુ ઓલ
प्लीज़ लाइक सब्सक्राइब शेर एंड प्रेस बेल आइकॉन फॉर नोटिफिकेशंस।